સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે અગમચેતીના પગલાના ભાગરૂપે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા શહેરને વાયરસ મુક્ત કરવા માટે ફોગિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે અને આ ભયાનક મહામારી હાલ ભારત અને ગુજરાતમાં પ્રસરી રહી છે, જેને નિયંત્રિત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વાયરસના હાલ ગુજરાતના અમુક જિલ્લામાં દસ્તક દીધી છે, જેને રોકવા પ્રાંતિજ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા અને શહેરના તમામ વિસ્તારમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર આકાશભાઈ પટેલ દ્વારા શહેરમાં ફોગિંગ માટે સિમ્પલ સેનેટાઇઝિંગ, બ્લીચિંગ, ડેટોલ હેન્ડવોશના ઉપયોગ કરી ફોગિંગ બનાવવામાં આવ્યું હતું. આ ફોગિંગ દ્વારા કોરોના વાયરસને વાતાવરણમાં જ નાશ કરી શકાય અને તેનો ચેપ બીજા લોકોને ન લાગે તે માટે અગમચેતી અને સાવધાની રાખવામાં આવી રહી છે. આ ફોગિંગ પ્રાંતિજના બજારો સહિત વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે આ ફોગિંગ પ્રાંતિજના જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ વિવિધ વિસ્તારોમાં સતત કરવામાં આવશે. આ ફોગિંગથી આ ચેપી વાયરસથી પ્રાંતિજ અને સાબરકાંઠા જિલ્લાને મુક્ત રાખવા માટે વહીવટી તંત્ર પૂરતા પ્રયત્ન કરી રહ્યું છે. આ સાથે તેમણે જનતાને અપીલ કરી હતી કે જરૂરી ના હોય તો નાગરિકો ઘરે જ રહો અને વહીવટી તંત્રને સાથ સહકાર આપે, જેથી આપણા જિલ્લાને કોરોના મુક્ત રાખી શકાય. કોરોના વાયરસથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાની આવશ્યક છે. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.